આગળ વાત કરીએ કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો મળ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસમાં આંતરિક બળવા ને કારણે કોંગ્રેસ તૂટી છે અને ભાજપના સમર્થનથી સમિતિઓની રચના થઈ છે. કુલ 34 બેઠકોમાંથી 23 કોંગ્રેસ પાસે છે તો 11 ભાજપ પાસે છે. કોંગ્રેસના 8 સભ્યો ગયા પક્ષ વિરોધમાં અને ભાજપના 10 સભ્યોના ટેકાથી સમિતિઓની રચના કરવામાં આવી છે. તો હવે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસની અંદર આંતરિક બળવો જોવા મળ્યો છે. ભાજપના સમર્થનથી સમિતિઓની રચના થઈ છે. 34 પૈકી 23 કોંગ્રેસ પાસે તો 11 ભાજપ પાસે છે. આવી છે વધુ જાણકારી માટે આપણી સાથે સુરેન્દ્રનગરથી રાકેશ સિંધવ જોડાયા છે. જી રાકેશ, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની અંદર પણ કોંગ્રેસમાં બળવો જોવા મળ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં આજે જુદી જુદી 8 કમિટીઓની સમિતિની રચનાની બેઠક મળી હતી.